ಬೀಳ್ ಕಾಯವಾಗ ಮಾರೈತಿ ಆಫ್ರಿಕಾ ಜಾವು ಬಾಂಬ್ನ ಕೂಸಲು ಮಾತಾಡಿ ಕೆಟ್ಟು ಪೊಲೀಸ್ ಕೆಟ್ಟಿ ಕೋಆಪರೇಟಿವ್ ફોન નંબર ડાયલ કરો એટલે દોડીને આવે સો રૂપિયા આપો દોડીને પાછા જતા રાત્રે બે વાગે સુરત રેલવે સ્ટેશન ઉતરો માથે કોથળો પોલીસ ઉભો રાખ્યો શું છે આમાં બોમ્બ છે બોમ્બ મારી મારીને પાડી દીધી ઉતો પડ્યો કોથળો પડ્યો કોથળો ફાટ્યો અંદરથી વીક્ષ ને અમૃતાંજન ટાઈગર ને પોલીસ કહેલા તો બામ છે તો કે એ તો કહું છું બોમ્બ છે માર ખાધો તો એ બામ ન બોલે પોલીસ કહેવે શું કરું કે તમે જ્યાં મેરો ત્યાં તમે ને તમે ચોપડી દો રાત્રે બે વાગે બામ વાળો ને પોલીસ પે દેરાણી જેઠાણી ને જેમ બેઠા બામ વાળે સર ઊંચો કર્યો પોલીસ ઘડી અમૃતાંજન લગાડે ઘડી ટાઈગર લગાડે સાહેબ ભાષા છે ને એ માર ખવરાવે શબ્દ સંભાળ કે બોલીએ શબ્દ કો હાથ નહીં પાઉં સામેના માણસના મોઢામાંથી એક શબ્દ એવો નીકળે કે જે તમારા હૃદય ઉપર ચોટ કરી જાય જખમ કરી જાય અને બીજા માણસના મોઢામાંથી એક શબ્દ એવો નીકળે પડી ગયેલા જખમો ઉપર મલમ પટ્ટી કરી જાય આ બે શબ્દની તાકાત છે સાહેબ શબ્દ સંભાળ કે બોલીએ શબ્દ કો હાથ નહીં પાઉં એક શબ્દ હે ઔષધિ और दूजो शब्द है घाव शब्द संभाल के बोलिए शब्द को हाथ नहीं पाओ सर आटली हास्य विनोद कर हा पड़ो आ मेहमान जो हा पड़े पहली रूम में बैठा है तो एकादो प्रसंग मारे हास्य सीवाय कहो તમે સબ્જેક્ટ આપો તો તમારા આપેલા સબ્જેક્ટ ઉપર કેવો તમે એમ કોક માની વાત કરો એટલે માની જ વાત કરો તમે એમ કોક દીકરીની વાત કરો તો દીકરીની જ કરો તમે એમ કોક બહેનની વાત કરો તો બહેનની જ વાત કરો તમે સબ્જેક્ટ આપો એના ઉપર પણ એક વાત મારે હાસ્ય સિવાયની કરવી છે સાહિત્યનો જીવ છું ને ઈચ્છા થઈ ગઈ છે આવું સારું ઓડિયન્સ છે ને તો એકાદો પ્રસંગ સરસ મજાનો તમે તમે જે સબ્જેક્ટ આપો એના ઉપર હું બોલીશ એક પ્રસંગ હાસ્ય સિવાય નો ચલાવી લીધો અને પછી અહીંયા એક દીકરો બેઠો છે હું તો મારે 1:30 વાગ્યાની ટ્રેન છે એટલે 12:30 સુધીનું ભાડું ભર્યું સામે બરાબર એટલે મારે તો જવું પડે એવું છે બાકી આનું જો પૂરું ભાડું ભર્યું હોય ને તો મનોજભાઈ હું તો અહીં ભૂલી રહેવા માંગુ ખરેખર કારણ કે ગાડી લાય હારા છે ઘર કરતા હવે તો કેવું થયું દોશી સાહેબ હવે માંદા પડી છે ને આજ બપોરે જ આ ડોક્ટરોને ઘરે હું વાત કરતો હતો હવે માંદા પડી છે દવાખાને જઈ ને તો ડોક્ટર એમ કહે છે ઘરનું ખાવાનું આવી ગયું લાગે ખબરદાર પગ મૂક્યો છે હોસ્પિટલમાં ડોક્ટર મારા ભાઈ બધું બધા વાંધો પડ્યો મને કે પછી ઘરે સિસ્ટર સિસ્ટર બોલે અમદાવાદી કાકા ને સુગર ચેક કરવા મોકલા લોહી લઈ લીધી તો ઘડીક માં લઈ લેવાય પછી કે હવે યુરિન લઈ આવો તો સાહેબ એક સેન્ટીમીટર કરતા અડધી અડધા સેન્ટીમીટર ની શીશી ભરી ઉઠ્યો પડતો ડોક્ટર કે આમાં
લોપ કરવા, વેપાર કરો, આમાં અડધું ભળાઈ જાય, હું શું ચેક કરું ભલામણ? આ તો ઉદારતાથી આપો, જાઓ વધારે લઈ આવો. કીધું સાહેબ પેપ્સી નો શીશો આમ ટેબલ ઉપર મૂકો, ડોક્ટર ન દેખાય. ડોક્ટર કે મારે નાવાનું સાંભળે છે, ભલા મારા માપમાં સમજતા નથી તમે. કાં તો આવી શીશી લાવો, કાં તો મોટો શીશો લાવો, કાલ રિપોર્ટ લઈ જજો. બીજે જે અમદાવાદી ગયો ડોક્ટરે રિપોર્ટ આપ્યો, એબ્સોલ્યુટલી નોર્મલ સુગર છે જ નહીં, ત્યાં તો ઠેકડા મીડો મારવા, બોલ સોફા ઉપર ચડી ગયો, ત્યાંથી કૂદકા મારે. ડોક્ટર કે આટલો બધો રાજી કાં થયો? તો કે મારા ફેમિલીમાં 8 માંથી કોઈને નથી. બધાને ભેગું કરીને લઈ ગયો, 400 રૂપિયાનો ટેસ્ટ 200 રૂપિયામાં કરાવી દીધો, અને રસ્તામાંથી 100 રૂપિયાના પેંડા લેતો ગયો, લો બધા ખાવ. ઘરમાં કોઈને સુગર નથી. ઓલા લેબોરેટરી વાળા આપઘાત કર્યો. હું તમને બધા આપઘાત ના રીઝન આપતો જો, કાકા શું કામ કરે માં, કારણ કે આપણે અટકાવવાના ફેબ્રુઆરી મહિનામાં. એટલે સાહેબ માણસ ખરેખર, અગર હું પુરુષોને વિનંતી કરું કે સાહેબ તમે તમારી પત્નીને જવાબ આપો ને તો સારા. એ બેને એના ઘરવાળાને પૂછ્યું કે તમે પુરુષો ગુજરી જાઓ પછી તમને શું મળે? ગુજરી જાઓ પછી જો સ્મશાને ક્યારે ફ્યુનરલમાં તમે જતા હોય ને ત્યારે મહેરબાની કરીને મોટરની અંદર જીપીએસ નહીં મૂકવા, કારણ કે તમે આ પહોંચશો ને ત્યારે ઓલી બોલશે યુ રીચ્ડ યોર ડેસ્ટિનેશન, તમે સાચી જગ્યાએ આવી ગયા, હવે અહીંથી આગળ વધવાની જરૂર નથી. એક બેને બિચારે અમતા ખાતે હિંચકા ખાતા ખાતા ટાઈમ પાસ માટે પૂછ્યું, અને એને વિચારે કેવો સરસ આવ્યો, તમે ગુજરી જાઓ પછી તમને શું મળે? પુરુષે કીધું અમને અપ્સરા મળે. કારણ કે પુરુષ થોડો જુદો છે, સ્ત્રી થોડી જુદી છે સાહેબ. પુરુષ મગજને પ્રાધાન્ય આપીને જીવે છે અને સ્ત્રી હૃદયને પ્રાધાન્ય આપે છે. બે દીકરા હોય એમાં એક કમાતો હોય ને બીજો કમજોર હોય, ન કમાતો હોય તો બાપ ને કમાવો દીકરો વાલો લાગશે, પણ આ દેશની જનતા એને કમાવો અને કમજોર બે હરખા વાલા લાગશે, કારણ કે હૃદયને પ્રાધાન્ય આપીને જીવે છે. રજનીશનું એક વાક્ય અત્યારે ગળા સુધી આવે છે પણ નથી બોલવું. પુરુષમાં અને સ્ત્રીમાં શું તફાવત છે હજી એટલો બધો હું બોલ્ડ નથી થયો, જેને સાંભળવું એ પ્રોગ્રામ પતે પછી ગ્રીન રૂમમાં આવજો. પુરુષ અને સ્ત્રી જુદા છે સાહેબ. પુરુષ બિલ્ડિંગ ની અંદર એટલે ઘરની અંદર જ રામ જેવો હોય, બહાર નીકળે કૃષ્ણ ભગવાન થઈ જાય, કેમ તેમ દેખાતા નથી, તો જ નથી દેખાતો ગળી ગયેલા કેળા જેવો. અચ્છા કે બેન તમને કેમ જોયા છે? જોયા છે ને પહેલી વાર, તો જ મને જોવા આવ્યો હતો. પુરુષ જુદો છે, સ્ત્રી જુદી છે સાહેબ. પોતાના પેટની અંદર બાળક હોય, સમરાંગણની અંદર ભારત અને પાકિસ્તાનની લડાઈ હોય, કારગિલનું યુદ્ધ હોય, અને પોતાનો પતિ સમરાંગણની અંદર કામ આવી ગયો હોય અને પેટની અંદર બાળક હોય, બાળકે એના બાપનું મોઢું ન જોયું હોય, એવા ઘોડિયામાં હૂતેલા બાળકને ઘોડે ચડે એવો જુવાન કરવા માટે તેના દેશની સ્ત્રી બારકા ઘરની ગાર ગોરંટી કરે, બારકા ઘરના વાસણ ઉટકે, બારકા ઘરના લુગડા ધોવે, પણ ઘોડિયામાં હૂતેલા બાળકને ઘોડે ચડે એવો જુવાન કરીને સમાજની સામે રજૂ કરે, પણ બીજો વિચાર ન કરે સાહેબ, એ સ્ત્રી હોઈ શકે. સ્ત્રી જુદી છે, અને પુરુષ તો જો નાની ઉંમરે વિદુર થયો હોય, સ્મશાનમાં મંડે ભલામણ કરવા આવે, આપણા લોકો હોય તો કઈ બોલતો, આ તો જતી. હું તો એક ભાવ માં બે ભાવ ન કરું, પણ આ છોકરાને મોઢાને કરવા પડશે. તારે શેના આટલું કરવા, અમે નહીં મૂકતા હોય તો છોકરાનો દીકરો થાય. પુરુષ જુદો છે સાહેબ, સ્ત્રી જુદી છે.
જવાબ આપે તો આવા જ આપે. બોલો બોલી બિચારી શાંતિ થી પૂછે છે, તમે ગુજરી જાઓ તમને શું મળે? અમને અપ્સરા મળે. તોય બોલીને વાંધો નતો સાહેબ, એને મોઢું ના બગાડ્યું. એને બીજો સવાલ કર્યો, ઈ કે અમે બેનો ગુજરી જઈએ તો અમને શું મળે? આપણામાં અપ્સરા કીધી તો એમનામાં કઈક સારું બોલવું જોઈએ, એમાં ઋત્વિક રોશન કેવું કઈક કેવું જોઈએ. પણ પુરુષ સારું બોલી જ ન હતી કે તમને વાંદરો મળે, વાંદરો. સાહેબ બહેનોને જરાય તમે ઓછી બુદ્ધિના ન સમજતા. જવાબ એવો આપ્યો ને કે હિંચકો આખી જિંદગી નો આવ્યો અને થોબડું થઈ ગયું સાહેબ, કઢી પીધી હોય એવું. બેન એટલું જ બોલ્યા કે તમે પુરુષો કેવા ભાગશાળી, તમારે નીચે અપ્સરા, ઉપર અપ્સરા અને અમારે તો. પ્રખર બુદ્ધિ, બહેનોમાં પ્રખર સંસ્કાર છે. બહેનો ભૂકા કાઢી નાખે સાહેબ, આ કઈ જેમ તેમ નથી. હું તો સાહેબ, મને ઘણી વાર જોશી સાહેબ બહુ આમ નારી તરફથી બોલવા મળ્યો ને, તો હવે તો મને આમ વિચાર એવો આવવા માંડ્યા, બોલો કે મને પુરુષ બનાવ્યો એના કરતા સ્ત્રી બનાવ્યો તો સારું. જો કે હવે વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું છે. મને તો એવા વિચાર આવવા માંડ્યા, બોલ કાંડા જેવા, કે આના કરતા બાય માણા થઈને બેઠા હોત, લાજ કાઢીને જોક્સ કહેતા હોત. કારણ કે માં જુદી છે, અસાવા માટે બોલો. હવે સાહેબ ની પરમાઈશ ઉપર શું નામ કીધું સાહેબ? વિજયભાઈ, એક પ્રસંગ હાસ્ય સિવાયનો સાંભળજો, પછી તમે કહેશો ત્યાં સુધી હાસ્ય કરીશ. અને એક દીકરો અહીંયા રાહ જોઈને બેઠો છે, એને ખાસ પ્રેમથી સાંભળવાનું છે. આ મારો પહેલો રાઉન્ડ પૂરો થાય પછી, કારણ કે એ છોકરો ઉંમર ઘણી નાની છે પણ અકલ ઘણી વધુ છે. અને એના કરતા તમને મજા આવે એવી વાત એ છે કે બે ત્રણ ગુજરાતી ફિલ્મોમાં એ છોકરાએ કામ કર્યું, અને એક ગુજરાતી ફિલ્મની અંદર એને કામ માટે ઓફર મળી. ત્યાં ગયો, બધી રીતે બરાબર એનું જે કંઈ ટેસ્ટ થતા હોય બધાએ, બધી રીતે બરાબર છું, પણ એક ખામી છે. શું? ચોટલી રાખે છે આ છોકરો, કારણ કે બ્રાહ્મણનો છોકરો છે, યજ્ઞોપવિત સંસ્કાર લીધા છે, અને અમારે બ્રાહ્મણોમાં જનોઈ પહેરે ને એને શિખા રાખવાની હોય, મોટા ભાગે નથી રાખતા લોકો, પણ આ દીકરો રાખે છે. ઓલા લોકોએ કીધું કે કોઈ જાતનો વાંધો નથી, પણ આ ચોટલી કપાવી પડશે. અને સાહેબ તમને તાલી વગાડવાનું મન થશે, આટલો નાનો છોકરો. એને કીધું કે હું ફિલ્મમાં કામ નહીં કરું, પણ હું શિખા નહીં તોડવા દઉં. આ વાત મને એટલા માટે ગમે છે કારણ કે ફિલ્મમાં કામ કરવા માટે થઈ અને માણસો નાક કપાવવા તૈયાર છે, આને ચોટલી ન કપાવી શકે. અત્યારે માણસો નાક કપાવવા તૈયાર જો ફિલ્મમાં કામ મળતું હોય, અને આને પોતાના સંસ્કાર, પોતાની ચોટલી ન કાપવા દીધી. એટલે આ એક એનો પરિચય આપું છું કે મારી ગંભીર વાત પૂરી થાય પછી 10 મિનિટ એને સાંભળજો, અને પછી હું તમે છો ત્યાં સુધી હું છું. કારણ કે મારે હજી ગાડી બીજા ગેરમાં ચાલે છે, હાથ ગેરની ગાડી છે, SUV. એક સાસુને જમાઈની પરીક્ષા કરવી હતી, તે એક જમાઈને ઉપાડ્યો ને ડેમે ગયા, મીંડા ડૂબવા ખાવ હાથે કરીને પડ્યા ડેમમાં, પણ જમાઈ પડ્યો ભાઈ વાહ વાહ, અને ચોટલો ઝાલી સાવન બહાર લઈએ. બીજા દિવસે ઊંડાઈની ક્રેટા નવે નવી આવી ઊભી રહી જમાઈના આંગણામાં, સાસુ તરફથી ભેટ. 3 મહિના પછી વચેટને ઉપાડ્યો ને મીંડા ડૂબવા ને વચેટે પડ્યો હો, હાવન બહાર લે એવો જીવના જોખમે. બીજે દિવસે ઊંડાઈની ક્રેટા સાસુ તરફથી ભેટ. સૌથી નાનો હતો એ થોડોક મારા જેવો,
મારા સસરાને ફોન કર્યો ને, તમારી દીકરી બહુ દુઃખી કરે. ફોનમાં જવાબ બહુ સરસ આપ્યો એમ કે તમારા ઘરમાં 26 વર્ષથી જે કટપીસ છે ને એનો તાપો હું 52 વર્ષથી રાખીને બેઠો. હું મારા સાસરી કહ્યું ને, મારા સાસુ મને કે જગદીશ કુમાર 1 લાખ રૂપિયાની દીકરી તમને દીધી. મેં કીધું હું મારી 50 હજારમાં પાછી રાખવી છે. મારા સાસુ મને કે તમે તમારા સસરા જેવા જ લાગો. એટલે અમારો પ્રેમ અદભુત. એટલે નાનો જમી થોડોક મારા જેવો હતો, સાસુ લઈ ગઈ કસોટી કરવાની, જેવી ડેમમાં પડી કાંઠે ઉભો ઉભો કે મમ્મી બાય 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 બાય. આ હું ગઈ રમરમાટ, પણ બીજે દિવસે મર્સિડી બેન આવીને ઉભી રહી, ચીઠીમાં લખ્યું હતું તમારા સસરા તરફથી, તમે જે મારું કામ કરી દીધું છે. આહા કુમાર, આવું કામ મારાથી થાય નહીં. એક માનો પ્રસંગ નાનકડો કહી દઉં, એમાં હાસ્ય નથી પણ તમને ગમશે. જે વાત મેં માંડી હતી, જે પીઠિકા ઉપર હું બેઠો છું આજે, સૌરાષ્ટ્ર સમાચાર જયારે વરાછાની અંદર પોતાની શાખા સુરત સિટીમાં તો છાપતું જ હતું, પણ ઈ છાપાને અહીંયા એટલા માટે નજીક લઈ આવ્યું કે તમારા કોઈ પણ સમાચાર હોય સુખ દુઃખના તો તમે દોડી અને અહીંયા તમારા નજીકના કાર્યાલય ઉપર જઈ શકો. અને સાહેબ મનોજભાઈને તાલીથી વધાવવાની જરૂર એટલા માટે છે કે જે કંઈ પોઝિટિવ ન્યૂઝ જે કંઈ બનતા હતા ને સુરતની અંદર, સાહેબ હંમેશા નેગેટિવ ન્યૂઝ જ મેયર સાહેબ બધા છાપાવાળાએ છાપ્યા. પોઝિટિવ ન્યૂઝ છાપવાની શરૂઆત આ મનોજભાઈ તેરૈયાએ દિવ્ય ભાસ્કર દ્વારા કરી. અને હવે રક્તદાન કેમ્પના ને હવે સમૂહ લગ્નના ને ગૌશાળાના ને આવા બધા સમાચાર હવે બધા છાપા છાપવા માંડ્યા. નહીતર તો તમે કીધું એમ ચિંતા હોય ફડક હોય આગેવાનો, આજ કઈ આવ્યું નથી ને પાછું. હાવ ખોટા પેઢે ચડાવી દીધી. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પહેલું રજવાડું જેને આપ્યું, સાહેબ 562 રજવાડા સરદાર વલ્લભભાઈ પટેલે એકત્રિત કર્યા અને અખંડ ભારત બનાવ્યું, એમાંય પાછી ગૌરવથી વધારે જેવી વાત એ છે કે પહેલું રજવાડું આપનાર કોઈ રાજવી હોય તો એ ગોહિલવાડના ધણી હતા સાહેબ, એ ગુજરાતી હતા. અને રાજમાતાને જઈને કોઈકે કીધું કે મહારાજાએ રજવાડું આપી દીધું છે પણ તમારા પિયરથી તમે જે અમુક ગાડા 8-10 ગાડા ભરીને ફોનો લાવેલા, તોલા નહીં ગાડા, હુંડલા ભર્યા હોય ઈ ગાડા મૂક્યા હોય એવા ગાડા તમે તમારા પિયરથી જે ફોનો લાવ્યા છો. મહારાજાએ કીધું કે રાણીને પૂછી લ્યો, ઈ એમની સંપત્તિ છે, ઈ હું નથી આપતો, ઈ આપવી કે ન આપવી ઈ એમના હાથની વાત છે. અને મહારાણીને જઈને કોઈકે કીધું રાણીવાસમાં કે મહારાજા એમ કહે છે કે તમારા હાથની વાત છે, બોલો બા તમારો શું નિર્ણય છે. અને ત્યારે ગોહિલવાડના મહારાણી એમ બોલ્યા હતા કે આખે આખો હાથી આપી દીધો પછી અંબાડીને ન રોવાય, હું એ આપી દઉં છું. આ ગુજરાત રાષ્ટ્રપિતા ગુજરાતી, વડાપ્રધાન ગુજરાતી, જેનું પૂતળું બન્યું ઈ ગુજરાતી, આ જે જગ્યાએ બેઠા છે ઈ સરદારની સ્મૃતિમાં બનેલો હોલ, સરદાર સ્મૃતિ. અને પહેલું રજવાડું આપનાર એ ગુજરાતી સાહેબ. ગુજરાત તો ગુજરાત છે. આપણા વડવા જે કહેતા ને કે આલિયા માલિયા નો ભરો ન કરશો એ વિજય માલિયા. આપણા વડવા 150 વર્ષ પહેલા કહેતા કે માલિયા નો ભરો ન કરશો, માલિયા એ આ માલિયા. મને સાહેબ એ નથી સમજાતું દોશી સાહેબ કે 3 રૂપિયાની બોલ પેન બેંક વાળા દોરી બાંધીને રાખે, બેંક વાળા 3 રૂપિયાની બોલ પેન તમારે જો ફોર્મ ભરવું હોય તો દોરી બાંધીને રાખે, અને માલિયાને 300 કરોડ આપી દીધા, બોલ કદાચ એનાથી વધારે આપી દીધા, બોલ એ નથી સમજાતું. પણ ગુજરાત થોડુંક જુદું છે સાહેબ, અને સૌરાષ્ટ્ર એનાથી એ જુદું છે. એક પ્રસંગ કહી અને આ દીકરાને તેને ભૂમિકા બાંધી છે. કુંજ તેરૈયા નામ છે અને મનોજભાઈ તેરૈયાનો સુપુત્ર છે, એને તમારી સામે રજૂ કરવો. હાથમ આઠમના મેળા, 3-1 લાખની મેદની, એક પતિ એક પત્ની અને એનો 5 વર્ષનો દીકરો
ત્રણેય મેળાની અંદર ફરવા માટે થઈને ગયા છે. જે મેં પીઠિકા બાંધી ને માતૃભાષા, માતૃભૂમિ અને માં આ ત્રણ તત્વને તમારી નજીક ધબકતા રાખવા માટે આ કાર્યાલય શરૂ થયું છે. એમાંના એક તત્વની વાત છે આ માં કોને કહેવાય. મેળાની અંદર ત્રણેય ફરવા માટે થઈને ગયા છે અને કુદરતને કરવું એવી ધકામુકી થઈ, એવી ગીડદી થઈ કે માની આંગળીએથી 5 વર્ષનો દીકરો વિખૂટો પડી ગયો, ખોવાઈ ગયો. જેટલી માતાઓ અહીંયા બેઠી છે, જે માં કલ્પના કરજો કે 3 લાખ માણસોએ અને એમાં તમારો એકનો એક દીકરો અને પાછો 5 જ વર્ષનો એ જો ખોવાઈ જાય, ગુમ થઈ જાય તો તમારી શું હાલત થાય. એ જનતાએ માથા પછાડે આક્રંદ કર્યું, રોવા માંડી, મને મારો દીકરો લાવી દો, મારા દીકરા વગર હું નહીં જીવી શકું, ગમે એમ કરીને મને મારો દીકરો લાવી દો. પોતાના પતિને ત્યાં સુધી કહી દીધો કે સાંજનો સૂરજ આથમે ત્યાં સુધીની તમને મુદત આપું છું, પણ જેવો સૂરજ આથમી જાય, જેવી હાંજ પડી જાય અને મારો ને તમારો દીકરો જો મળ્યો નથી ને તો માનજો આપણી જિંદગીમાંથી સુખનો સૂરજ પણ આથમી ગયો છે. સામે જે પથ્થર દેખાય ને એના ઉપર માથા પછાડી પછાડી અને આજે જ હું મારા પ્રાણ કાઢી નાખીશ, પણ મારા દીકરા લીધા વગર હું પાછી ઘરે નહીં જઉં. માં ધૂળમાં બેસી એના પતિને કારણ આપે છે કે શું કામ મારા તમારા દીકરાને લીધા વગર નહીં જવું. કદાચ આપણે એને લીધા વગર જતા તો રહી, પણ કાલ હવારે હું રોટલા ઘડીને ઉભી થઉં ને તો મારી પાસે નાની નાની ચાંદકીનો માગનાર ન હોય, ધોયેલો દફેલો હાડલો પહેરીને તૈયાર થઈને બેસું તો ખરી, પણ ધૂળવાળા પગે આવી અને મારા ખોળાનો ખૂંદનાર ન હોય. સાહેબ, આપણા આંગણામાં ગાર અને માટીનું લીપણ અને ગોપણ તો કરું. પણ એમાં નાની નાની પગલીનો પાડનાર કોઈ ન હોય ને એ ઘરમાં હું ન રહી શકું, હું મરી જઈશ. પણ ગમે ત્યાંથી તમે મારા તમારા દીકરાને લઈ આવો. માં ધૂળમાં બેસી એના પતિએ જઈને પોલીસને જાણ કરી, કાંઈક ઈશ્વરની કૃપા હશે, કાંઈક વડીલોના આશીર્વાદ હશે. 3 લાખ માણસ હતું અને છતાં 15 જ મિનિટમાં દીકરો મળી ગયો. 15 મિનિટ પછી આમ દીકરાને દૂરથી આવતો જોયો, જનેતાની દ્રષ્ટિ પડી અને માં ભાન ભૂલી ગઈ. 3 લાખ માણસ હતું હું અને છતાં જનેતાને એમ થયું કે અહીંયા હું છું, સામે મારો દીકરો છે અને ઉપર ત્રીજો ઈશ્વર છે, અમારા 3 સિવાય અખિલ બ્રહ્માંડમાં ચોથું કોઈ નથી. ઉઘાડા પગે ગડબડતી દોટ દીધી અને પોલીસના હાથમાંથી પોતાના દીકરાને ઝૂંટવી બથમાં ઘાલી અને પછી માં પોક મૂકીને રોવા માંડી. સાહેબ, 15 મિનિટ પછી દીકરો મળ્યો હતો, એક પણ આહુડું જનેતાએ પડવા નહોતું દીધું 15 મિનિટમાં, પણ દીકરો જેવો માં કઈને ભેટ્યો અને શ્રાવણ અને ભાદરવાનો વરસાદ વરસે એમ ડાબી અને જમણી બે આંખોમાંથી આંબોડાની ધાર થઈ. એટલા માટે સાહેબ કે સ્ત્રી તત્વ એવું છે કે જ્યાં સુધી રડવાનો સમય ન આવે ને ત્યાં સુધી આંબોડાને પી જાય, પણ આંબોડાને પાડે નહીં સ્ત્રી. આંબોડાને પી જાય, તમને ખબર ન પડવા દઈએ કે સાસરે એને દુઃખ છે, આંબોડાને પી જાય, પાડે નહીં સમય ન આવે ત્યાં સુધી. પણ જેવો દીકરો માં કઈને ભેટો અને ડાબી અને જમણી બે આંખો મંડી વરાવવા દીકરો માં ને ભેટે, માં દીકરાને ભેટે, દીકરાના ગાલ ઉપર કપાળ ઉપર ચુમીઓનો વરસાદ ચડતી જાય, રોતી જાય, ભેટતી જાય. આ દ્રશ્ય દૂર ઉભો ઉભો એનો પતિ પુરુષ જોવે છે. 5 વર્ષથી એક જ છતની નીચે એક જ ઘરમાં ત્રણેય રહેતા હતા, પણ માં અને દીકરાનું આવું હેત 5 વર્ષમાં જોયું નહોતું પુરુષે. અને એનું સાવ સાચું કારણ શું છે સાહેબ, મારી વાત સાચી લાગે તો જ બે હાથ ભેગા કરજો. મને એવું લાગે છે કે 5 વર્ષથી એક જ છતની નીચે ત્રણેય રહેતા હતા, છતાંય ક્યારેય પુરુષે
માં અને દીકરાનો આવો પ્રેમ નહોતો જોયો. એનું સાચું કારણ ઈ છે કે જ્યાં સુધી આપણા સ્વજનનો આપણાથી વિયોગ ન થાય ત્યાં સુધી મને તમને સ્વજનની સાચી કિંમત ન સમજાય. અને સાથે સાથે એક વાત જોડી દઉં કે જ્યાં સુધી એક વખત કમસે કમ પરદેશ ન જઈએ ને ત્યાં સુધી હિન્દુસ્તાનની કિંમત ન સમજાય. હિન્દુસ્તાનની કિંમત સમજવી તો દેણું કરીને કરજો કરીને પણ એક વખત પરદેશ જાજો. આપણે વેંત ન હોય તો બૂચ મારજો, માર્યા થઈ જાય કડી, પણ એક વાર પરદેશ જાય. કારણ કે કમસે કમ જ્યાં સુધી એક વખત પરદેશ નહીં જઈએ ત્યાં સુધી માતૃભૂમિની કિંમત નહીં સમજાય. આપસોના આશીર્વાદથી 78 વખત ભારતની બહાર ગયો સાહેબ, પણ પરદેશ જયારે હોવ ને ત્યારે શ્વાસો શ્વાસની અંદર ચાર જ લીટી ફરતી હોય. ને કઈ ચાર લીટી? કે નથી કોઈ પરવા કબર કે કફનની, નથી કોઈ પરવા આ બદનના જતનની, નથી કોઈ પરવા સાહેબ કબર કે કફનની, નથી કોઈ પરવા બદનના જતનની, નથી કોઈ પરવા હવે દહન કે દફનની, પણ મને એક પરવા છે મારા વતનની, મને એક પરવા છે માદરે વતનની. વતનની પરવા, વતનની તમને યાદ આવે ને એટલે આ આ કાર્યાલય સાહેબ વતનના સમાચાર તમારા ફળિયા સુધી પહોંચાડવા માટે આ વરાછા લઈ આવ્યા દિવ્ય ભાસ્કર વાળા. વતન તો વતન છે સાહેબ, અને ઈ એટલા માટે પુરુષ દિગ્મૂઢ બની ગયો. માં અને દીકરાનો એત કોઈ દી આવું જોયું નહોતું, કારણ કે પહેલી જ વખત વિજોગ થયો માં અને દીકરાનો. પુરુષે એની પત્નીને કીધું કે સાંભળ્યું, હવે એક એક શબ્દ પકડજો. ક્લાઇમેક્સ જે આ પ્રસંગનો છે, માં તત્વ શું છે? પુરુષે કીધું કે સાંભળ્યું, હવે આપણે મેળામાં નથી જવું. એની પત્ની કે તમારી વાત સાચી છે, આ મેળામાં તો નથી જવું, પણ હવે જિંદગીમાં એક પણ મેળામાં નથી જવું જ્યાં મારો ને તમારો દીકરો ખોવાઈ જાય. હાલો અત્યારે ને અત્યારે આપણે આપણા ઘરે પાછા જતા રહે. અને ત્યારે પુરુષે કીધું, ના હવે આપણા ઘરે નથી જવું. એની પત્ની કે તમારે મેળામાં નથી જવું, આપણા ઘરે નથી જવું, તો તમારે ક્યાં જવું છે? અને તો તમારે ક્યાં જવું છે? શબ્દ જ્યાં પુરુષના કાને પડ્યા અને પુરુષ જેવો પુરુષ ભાંગીને ભૂકો થઈ ગયો. બને ત્યાં સુધી પુરુષ રડે નહીં, જાહેરમાં તો ન જ રડે. અને પુરુષ રોતો હોય તો પુરુષ હારો ન લાગે. પુરુષ માત્ર બે પ્રસંગે રોતો હોય તો હારો લાગે. ને કયા બે પ્રસંગ? એક, એના કાળજાના કટકા જેવી દીકરીને હા હરે વિદાય આપતો હોય અને એ વખતે ભાંગીને ભૂકો થઈ જાય તો પુરુષ રોતો હોય તો રૂપાળો લાગે. અને બીજો પ્રસંગ, એના પિતાની નનામીને જયારે કાંધ આપતો હોય ને ત્યારે પુરુષ રોતો હોય તો રૂપાળો લાગે. આ તો બે માંથી એક પણ પ્રસંગ નહોતા, નહોતો દીકરીની વિદાયનો પ્રસંગ, નહોતો પિતાના મૃત્યુનો પ્રસંગ. અને ખાલી એટલું જ પૂછ્યું પત્નીએ કે નથી મેળામાં જવું, નથી આપણા ઘરે જવું, તો પછી તમારે ક્યાં જવું છે? અને પુરુષ 3 લાખ માણસ વચ્ચે રોવા માંડ્યો. અને રોતા રોતા પુરુષે જે જવાબ આપ્યો ને એ જવાબ કહેવા માટે થઈને આ પ્રસંગ તમને કીધો. એ પુરુષ તે દિવસે રોતા રોતા એટલું જ બોલ્યો હતો કે નથી મારે મેળામાં જવું, કે નથી મારે આપણા ઘરે જવું, પણ અત્યારે ને અત્યારે મારે મારા દેશમાં જવું છે, મારે મારા વતનમાં જવું છે, મારે મારા ગામડે જવું છે. કારણ કે માત્ર 15 જ મિનિટમાં તારા દીકરા વગર જો તારી આવી હાલત થતી હોય તો ગામડે મારી પહેલી વખત મને સમજાઈ ગયું કે દીકરા વગર જો 15 મિનિટ ન નીકળતી હોય. સૌરાષ્ટ્રના ખોબા જેવડા ગામડામાં મારી રાહ જોઈ જોઈને મારી જનેતા એ 15-15 ચોમાહા કેવી રીતે કાઢ્યા છે? હાંજનું ચોરાનું આરતી ટાણું અને આરતી પૂરી થાય ને ઠેબા ખાતી ખાતી આંધળીમાં ગામને પાદર આવે ને ધૂળ ઉડાડતી એક જ બસ હાજે આવતી હોય અને બસના બધા પેસેન્જર ઉતરી જાય અને બસના બારણા પાસે જઈને કંડક્ટરને પૂછે મારો દીકરો આવ્યો છે?
મુંબઈ કમાવા ગયો. ના માં બધા પેસેન્જર ઉતરી ગયા, તમારો દીકરો આ બસ માં નથી આવ્યો તો કે બટા કાલ કાલ 100% આવશે જોજો. અને બીજા દિવસે રામજી મંદિર ની આરતી પૂરી થાય, પાછી ખેપા ખાતી ખાતી આંધળી માં ગામ ને પાદર જાય. આવી રીતે 15-15 વર્ષ જે જનેતા એ કાઢી નાખ્યા છે. એ જનેતા ને શું હાલત થઈ છે? મારે અત્યારે ને અત્યારે મારા વતન માં જવું છે, મારી માને મળવા જવું છે. આ તત્વ માં છે સાહેબ. એટલે એક પ્રસંગ તમારી રજા લઈ તમારી ફરમાય શુક્ર માં રજૂ કર્યો, કારણ કે જે થેન્ક યુ વેરી મચ. કારણ કે જે ઉપમાથી પર છે એ માં છે સાહેબ. આ અહીંયા પુષ્પ પડ્યા છે, આમ તો પાંદડીઓ છે, પણ જનેતાને તમારે પુષ્પની ઉપમા આપવી હોય ને તો ન આપી શકાય. તમને વિચાર આવે કે પુષ્પની ઉપમા આપું, મારીમાં સુમન જેવી સુવાસિત છે, પુષ્પ જેવી મૃદુ છે, ફૂલ જેવી કોમળ છે, પણ પુષ્પની ઉપમા જનેતાને એટલા માટે ન આપી શકાય કે સાંજ પડે ને પુષ્પની સુવાસ ઓછી થઈ જાય, જનેતા 101 વર્ષની થાય ને તો એની લાગણી ઓછી ન થાય, એની મમતા ઓછી ન થાય સાહેબ. અને મારી જવાબદારી સાથે બોલું છું, ઈશ્વરની ઉપમા પણ જનેતા પાસે ટૂંકી પડે. ઈશ્વરની ઉપમા ન આપશો મા બાપને, ઈશ્વર પાણી ભરે મા પાસે. અને જવાબદારી સાથે બોલ્યો છું એટલે સાબિત કરી દઉં, નહીતર આમાં ઘણાને વિચાર એવો હોય છે કે હવે આ અતિશયોક્તિ કરે, ઈશ્વર કરતા માં ચડિયાતી કેવી રીતે? માને બનાવે છે તો ઈશ્વર, તરત જ તર્ક થાય લોજિક કે માને બનાવે ઈશ્વર અને ઈ કુંભાર કરતા ઘડો ચડિયાતો, ઈશ્વર કરતા માં ચડિયાતી. પણ હું મારી જવાબદારી સાથે બોલું છું એટલે સાબિત કરી દઉં કે ઈશ્વર કરતા પણ મારી તમારી જનેતા ચડિયાતી છે. કારણ કે ઈશ્વર છે ને એ સુખ અને દુઃખ બે આપે સાહેબ, એ પ્લેગ ની બીમારી આપે અને એ તમને ફળે આપે. ઈશ્વર સુખ અને દુઃખ બે આપે, પણ મારી તમારી માં દુઃખ એની પાસે રાખે ને એકલું સુખ આપે બધા માણસ. એટલા માટે મધર ઇઝ બેટર દેન ગોડ. ઈશ્વર કરતા કોઈ ચડિયાતું તત્વ હોય તો એ મારી ને તમારી માં છે. એટલે માને ન ભૂલી શકાય, માતૃભાષાને ન ભૂલી શકાય અને માતૃભૂમિને ન ભૂલી શકાય, એટલા માટે થઈ. અને માં માતૃભૂમિ અને માતૃભાષાને કાયમ યાદ કરાવે, કાયમ તમને એના સમાચાર આપે, એવા વતનના વાવડ આપે એવું આ સૌરાષ્ટ્ર સમાચાર દિવ્ય ભાસ્કર વરાછામાં લઈને આવ્યું છે. એક વખત બધાએ બુલંદ તાલીઓથી આ આજે કાર્યાલયનું આજે ઉદઘાટન થયું છે. વતનના વાવડ આપવા માટે, માતૃભૂમિ માં અને માતૃભાષાથી જોડાયેલા રાખવા માટે એને આપણે વધાવીએ. અને અહીંયા બરાબર 1.5 કલાક ક્યાંય ગયા અમારે કુશ તમાકુ વાળો નીચે ગયા. બરાબર 1.5 કલાક બોલ્યો ને, હવા 10 વાગે શરૂ કર્યું એટલે બરાબર હવા 10 થી 12:15 બોલ. હવે કઈ તાલી પડવાની જરૂર નથી મારા માટે, હું હવે રીઢો ગુનેગાર છું. પણ આ દીકરો જે 10 મિનિટ બોલવા આવે છે ને, એને એક વખત એના હોંસલા વધી જાય છે. મનોજભાઈ તેરે આનો દીકરો છે, કુંડ તેરે આવ બેટા, હા બગલા ઘર બગલા ઘર હાઉસ ની જેમ સાબાશ સાબાશ. યા ઉભા ઉભા બોલવા બેટા બેટા બોલવું બેટા. અહીંયા અહીંયા ફાવે તો અહીંયા આવતો રહે, અને તને જેમ ફાવે અહીંયા અહીંયા આવતો રહે, મજા આવે. પલાટ દિવાળી નામ વાત માંડ ધીમે ધીમે જોરદાર ચાલુ છે. આપણે વધારી લઈએ કુંજ તરે. ચીચડા જળમાં હોય શું નાવું તો મજદારે જાવું, ઓર ગીતમાં હોય શું ગાવું તો ગીત પ્રીત નું ગાવું.
એટલે આપણા ધ્યાનમાં આપણા મગજમાં પ્રેમ પ્રેમનું દ્રશ્ય ને આપણામાં એક દ્રશ્ય ઊભું થાય કે પીળા કલરનું ખેતર છે એમાં હિરોઈન આમ ચૂતડે લઈને ભાગે છે અને પાછળ કૂતરાની પૂંછડીની જેમ હિરોઈન પાસે ઝબડતો આવે છે આ દ્રશ્ય કોમન રીતે છે આપણે ઊભું થાય હવે માનો કે એ જ કવિ એનો કાર્યક્રમ અહીંયા જ રાખવાનો હોય આ ઝોન ઉપર આ સ્ટેજ ઉપર અને બધા છે ગરનારામાં થઈને આવે તો એ કવિ શું કવિતા લખે કે પંક્તિ શું લખે કવિની પંક્તિ કઈક આવી હોય કે ચીચડા જળમાં હોયશું નાવું નાવું તો મજદારે જાવું અરે ચીચડા જળમાં હોયશું નાવું નાવું તો મજદારે જાવું અરે ઝરમર વરસાદમાં હોયશું નાવું નાવું તો વરાજાના ગરનારામાં જાવું જીવનમાં હાસ્યનું ખૂબ મહત્વ છે જેમ નવરસમાં હાસ્ય ખૂબ જરૂરી છે એવી જ રીતે જીવનમાં પણ હાસ્ય જરૂરી છે અને હાસ્ય મેળવવાની દ્રષ્ટિ હોવી જોઈએ સારી તો હાસ્ય તમને બધી જ જગ્યાએથી મળી રહે તમારી દ્રષ્ટિ સારી હોય તો તમને હાસ્ય બધી જ જગ્યાએથી મળી રહે શબ્દો જો કેમ કે અત્યારે જો અત્યારે આપણે જોઈએ ને તો જળ શ્રી કૃષ્ણને આપણે ઘણી વાત થઈ અત્યારે આપણા દેશમાં ઘણી બધી સમસ્યાઓ છે જેમ કે પાણીની છે ટ્રાફિકની છે મારા મતે તો મને એવું લાગે છે ભવિષ્યમાં એવું પણ આવશે કે મોબાઈલથી છુટકારો મેળવો મોબાઈલની સામે આંદોલનો ચાલશે કે મોબાઈલથી કઈ રીતે વ્યસન મોબાઈલનું વ્યસન કઈ રીતે છોડી શકાય પણ એમાં પણ કોઈ કવિએ સારી દ્રષ્ટિ નાખીને એવું કીધું છે તો સમજાય તો તાલી મળીને વધારજો કવિને કે એકાદ સવાર તો એવી ફાઇન આવે એકાદ સવાર તો એવી ફાઇન આવે કે હું મારું વોટ્સઅપ ખોલું મારો ભગવાન ઓનલાઈન આવે ક્યારેક સેલ્ફી ખેંચવા કરતા કોકનો દુઃખ ખેંચીને જોજો સાહેબ ક્યારેક સેલ્ફી ખેંચવા કરતા કોકનો દુઃખ ખેંચીને જોજો સાહેબ માણસ તો શું ભગવાન પણ લાઈક કરશે હમણાં આપણે જીતુ અંકલ આપણે ત્રિવેદી સાહેબ બધા ગુજરાતી વિશે વાત કરતા હતા કે ગુજરાતી આપણે આવા હોય ગુજરાતી આપણે આમ હોય ગુજરાતી માટલે પાવર આ બધું હોય ઘણા પ્રસંગો અને ઉદાહરણો સાથે વાત થઈ પણ ગુજરાતી જયારે હું ત્યાં બેઠેલું ને ત્યારે મારા મગજમાં સાયરામ દવેની એક ગુજરાતીની એક સરસ મજાની કવિતા મારા મગજમાં આવી જેની આગળની થોડીક લાઈન હું આપણે સૌ સમક્ષ રજૂ કરીશ એ કવિતાની આગળની લાઈન કંઈક એવી છે કે લ્યો હું કહું છું હા હટીને લ્યો અસલ ગુજરાતની આ કવિતા છે અણનમ ને અસલ ગુજરાતની લ્યો હું કહું છું હા હટીને લ્યો અસલ ગુજરાતની આ કવિતા છે અણનમ ને અસલ ગુજરાતની વિશ્વના સૌ દેશ કુંદો ને ફરી લ્યો રાજ્ય સગડા વિશ્વના સૌ દેશ કુંદો ને ફરી લ્યો રાજ્ય સગડા નહીં મળે ક્યાંય ચાખી કે નકલ ગુજરાતની હું કહું છું હા હટીને લ્યો અસલ ગુજરાતની આ ગુજરાત આમાં ગુજરાતી અને ગુજરાતી એટલે જે અહીંયા કાર્યક્રમમાં આવવા પહેલા એમ વિચારતા હતા કે 9 વાગે કાર્યક્રમ શરૂ થશે એ પહેલા આવતા હતા પંજાબી ને ચાઇનીઝ ખાઈને આવ્યા અને એ જ ગુજરાતી જ્યારે ગુજરાતની બહાર જાય ત્યારે પૂછે કે ભાઈ કઢી ખીચડી મળશે આ ગુજરાતી ગુજરાતીને બી અને જો મારો આમ તો મુખ્ય વિષય છે ને હાસ્ય અને સાહિત્યનો છે હવે હું તમને બે ચાર હાસ્યનો આપણા મગજમાં હાસ્ય એવો શબ્દ આવે ને એટલે આપણા મગજમાં પહેલું જ આવે નેતાજી હાસ્ય એટલે નેતાજી પહેલો જ શબ્દ હું તમને થોડીક નેતાજીની વાતો કરું પહેલા એકવાર એક નેતાજી ગામમાં ભાષણ આપતા હતા મેરે ભાઈઓ ઉનકે બહેનો ઓર મેરે સબસે પ્યારે બચ્ચો આજ મેં આપ સબકે બીચ કુછ બાત કહેને કે લિયે આયા હું વો બાત કુછ ઇસ તરહ કી હૈ કે સબસે પહેલે હમારે દેશ મેં યે વાલી પાર્ટી હૈ उसने कहा था हम ये करेंगे वो करेंगे शिक्षण में देखेंगे लेकिन किया क्या कुछ नहीं किया सिर्फ और सिर्फ आप सबके साथ विश्वासघात किया दोस्तों फिर दूसरी पार्टी आई उसने कहा हम ये करेंगे वो करेंगे गरीबी हटाएंगे लेकिन किया क्या कुछ नहीं किया सिर्फ और सिर्फ आप सबके साथ विश्वासघात किया दोस्तों फिर तीसरी पार्टी आई उसने कहा हम ये करेंगे वो करेंगे रस्ते के गड्ढे ठीक करेंगे लेकिन किया क्या कुछ नहीं किया सिर्फ और सिर्फ आप सबके साथ विश्वासघात किया मैं दोस्तों मेरा भी आज इतना ही कहना है कि हमें भी एक मौका दीजिए
ચૂંટણી કાઢો ઘરે ઘરે સ્મશાન ઉભા કરતો. પાછા એક નેતાજી ભાષણ આપતા હતા કે તમે મને ગઈ ચૂંટણીમાં બહુમતી થી ચૂંટી કાઢ્યો, એટલે મેં કહ્યું હતું કે ઘરે ઘર નળ આવી જશે, ઘર ઘર નળ આવી ગયા નહીં? ઉપલી કે હા હા હા, કે તમે આ વખતે જો મને ચૂંટણીમાં બહુમતી ચૂંટી કાઢશો એ નળમાં પાણી પણ આવી જશે. આ ગુજરાતી. અને જો મેં હમણાં મોબાઈલ ની વાત કરી ને, અને આપણે જયારે હાસ્યનું હાસ્ય વિષય કરીએ ને, આપણા મગજમાં બે જ વસ્તુ આવે, એક પતિ પત્ની અને બીજું નેતાજી. તો પતિ પત્ની હમણાં મોબાઈલ ની વાત કરી, એમાં થયું એવું એક દિવસ કે પતિ એકદમ રોમેન્ટિક મૂડમાં પત્ની પાસે આવ્યો, આવીને કે ડાર્લિંગ હું તને બહુ ચાહું છું યાર, હું તને બહુ પ્રેમ કરું છું, હું તારા વગર એકદમ અધૂરો છું, હું તારી વગર રહી શકું એમ જ નથી, જાણે હું મોબાઈલ નથી સિમ કાર્ડ એમ. છોકરો પાછળ હોમવર્ક કરતો કરતો બોલ્યો, મમ્મી પપ્પાની વાતમાં ખુશ થવાની જરૂર નથી, કારણ કે ચાઇના વાળા આજકાલ એવા સરસ મોબાઈલ કાઢ્યા છે જેમાં ડબલ સિમ કાર્ડ આવે. આ સ્કૂલે માં વજન કર્યો પપ્પા, કે એમાં હું વાંધો? છોકરો કે કાલ વેચી નાખે તો. હું તમને અત્યારે છેલ્લો જોક્સ કહું, પછી આપણે સાહિત્યની એક વાત કરવી છે. એક વાર એક ભાઈની પત્ની ઓફ થઈ ગઈ, એટલે એનો અંતિમ સંસ્કાર કરીને આવતા હતા ને, ત્યારે આકાશમાં વીજળીના કડાકા ધડાકા, તો પતિ કે પહોંચી ગઈ. આપણે સૌરાષ્ટ્ર સમાચાર ને ઓફિસ નું આપણે ઉદઘાટન છે, અને સૌરાષ્ટ્ર સમાચાર માં સૌરાષ્ટ્ર, જો આપણે ગુજરાતમાં આપણે યાદ કરીએ આપણા મગજમાં પેલું સૌરાષ્ટ્ર આવે, અને જેટલા પણ અહીંયા બેઠેલા જેટલા પણ સાહિત્ય પ્રેમી છે, અને સૌરાષ્ટ્રનું નામ પડે એટલે પહેલું મગજમાં ઝવેરચંદ મેઘાણી આવે, અને ઝવેરચંદ મેઘાણી યાદ આવે તો તમને સૌરાષ્ટ્ર યાદ આવે. કેમ કે સૌરાષ્ટ્રના ગામડે એક એક ગામડે જઈને ઇતિહાસ ખૂંટી કાઢેલો અને આપણી સમક્ષ મૂકેલો વ્યક્તિ એટલે ઝવેરચંદ મેઘાણી. એમને કિસ્સો લગભગ આપ સૌને ખબર છે, ચાંદન કન્યા. હું તમને એના વિશે જ વાત કરવા માંગુ છું કે કવિ દુલા કાક ને ઝવેરચંદ મેઘાણી બંને તુલસી શ્યામ પાસે ખજૂરીના નેસડામાં બંને ત્યાં ગયા, અને આના આદર સત્કાર માનતા હતા, અને આના જે ચારણ હતા એને દૂધનો છાયલો ભરી નાખ્યો કે પીવો. મેઘાણી સાહેબને આપો. મેઘાણી સાહેબ અને દુલા કાક બે હજી એને પીવા જાતા હતા, હજી મોઢે મૂક્યો, હજી તો વંદન પીવા જાતા હતા, ત્યારે એની સામે દ્રશ્ય ઊભું થયું. એ જે દ્રશ્ય ઊભું થયું એ દ્રશ્ય એવું હતું કે એક નાની એવી વાછડી ઊભી હતી, એક સિંહ આવીને વાછડી ઉપર હુમલો કર્યો, અને વાછડી જે હતી ને જ્ઞાને ચારણ કન્યા હતી એની બહુ પ્રિય વાછડી હતી, અને ચારણ કન્યા એની પાસે જાય છે, એની વાછડીને સિંહને ભગાવે છે, એને સિંહ એને ચાખવા જાય છે પણ એને ચાખવા નથી દેતી. આખું દ્રશ્ય ઝવેરચંદ મેઘાણીએ જોયું, અને એની ઉપર ઝવેરચંદ મેઘાણીએ કવિતા લખી જે આપ સૌને ખબર છે, પણ આપ સૌને તાજા કરવા માંગુ છું. એ કવિતાના શબ્દો કંઈક એવા છે, સાવજ ગરજે વનરા વનનો રાજા, ગરજે ગિરકા ઠાનો કેરી, ગરજે હેરા કોણનો હારી, ગરજે કડપા તળિયો યોદ્ધો, ગરજે મોપાળી માતેલો, ગરજે જાણે કો જોગંદર, ગરજે નાનો એવો સમંદર, ગરજે ક્યાં ક્યાં ગરજે, બાવળના જાળામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામધણા પાદરમાં ગરજે, નદીઓની બેકરમાં ગરજે, ગીરીઓની ગોહરમાં ગરજે, ઉગમણો આ તમણો ગરજે, ઓરો ને આ ઘેરો ગરજે. થરથર કાપે, અરે વાવ થરથર કાપે
અરે વાડા માવા છેડા કાપે કુબા માબા ડકડા કાપે મદરા તે પણ કીડા કાપે ઝાડ ધણા પાન દડા કાપે પહાડો ના પથ્થર પણ કાપે થડથડ કાપે અરે આંખ ઝબુકે અરે આંખ ઝબુકે અરે કેવી એની આંખ ઝબુકે જાણે બે અંગાર ઝબુકે જોગંદન ની ઝાડ ઝબુકે વીરતણી ઝંઝાડ ઝબુકે ટમટમ દીપે જોલ ઝબુકે અમે ઉભું મોત ઝબુકે ચડતા ફાડે અરે ડુંગર જાણે ઢાંચા ફાડે જોગી જાણે ગુફા ઉઘાડે યમરા જાનો દ્વાર ઉગાડે પૃથ્વી નો પાતાળ ઉગાડે બહાદુર ઉઠે અત્યાર સુધી કવિએ વર્ણન કર્યું કે તમે જંગલમાં જતા હોય અને તમને રાતે કદાચ સિંહ સામો મળી ગયો આંખ કેવી ચમકતી હોય એ ત્રાળ પાડે તો એની ગર્જના કેવી એનું મોઢું એ ત્રાળ પાડે ત્યારે એનું દ્રશ્ય કેવું ઉભું થાય એ તમને રાત્રે મળી ગયું એમને દેખાવે કેવું એનાથી કોણ બીવે શું થાય બધી વસ્તુ ઝવેરચંદ મેઘાણી કરે હવે ચારણ કન્યા ચારણ કન્યાનું વર્ણન કરે છે ચારણ કન્યા કેવી હતી ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા ચુંદડિયાળી ચારણ કન્યા શ્વેત સુવાળી ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા આઠ જણંતી ચારણ કન્યા નેસ નિવાસી ચારણ કન્યા ડાંગી ગોલી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા ત્યારે ચારણ કન્યા ડાંગ સિંહની પાછળ ભાગી અને પાછળ ભાગતા ભાગતા એને સિંહને બે બે કટકા ગાળો દીધી ગાળો કેવી હતી અરે ભયથી ભાગ્યો અરે ભયથી ભાગ્યો અરે સિંહણ તારો ભણવીર ભાગ્યો રણમે લીને કાયર ભાગ્યો ડુંગર નોરમ નારો ભાગ્યો હાથી નો હર નારો ભાગ્યો જોગી ના જટારો ભાગ્યો મોટો વીર મોછાડો ભાગ્યો નરતે તું ના રીતિ ભાગ્યો નાનકડી ચોરીથી ભાગ્યો એક સિંહ નાનકડી ચોરીથી ભાગ્યો આ તાકાત છે આપણે ગુજરાતમાં એ ગુજરાતમાં અને એ ગુજરાતની ભૂમિ એટલે આપણે આ ભૂમિ અને એમાં સુરત સુરત એટલે સુરત જાણે સોનાની મોરત અને આપણે સુરતને યાદ કરીએ એટલે તાપી નદી સૂર્યપુત્રી અને કવિ નર્મદ આપને યાદ આવે પણ આજે સૌરાષ્ટ્ર સમાચાર આપણા સૌના હૃદયની નજીક જેમ વતન છે જેમ કવિ આદિલે કીધું છે કે વતનની વતનની જોડથી માથું ભરેલા આ દિલ ફરી રેતમાં રમતું નગર મળે ન મળે એવી રીતે આ વતન અને વતનની નજીક આપણા ગામડાની નજીક સૌરાષ્ટ્રમાં આ ઉદઘાટન છે અને આપ સૌ અહીંયા આવ્યા અને છેલ્લે હું એટલું પંક્તિ કહેવા માંગુ છું પછી ફરી આપણે ત્રિવેદી સાહેબને આપીએ કે નર્તકી નાચી મરે નર્તકી નાચી મળે એની આંધળાની અસર ન થાય નર્તકી ગમે એવું નાચે પણ સામે આંધળા બેઠો એમ કંઈ અસર જ ન થાય એટલે કવિ એમ કહે છે કે નર્તકી નાચી મરે એની આંધળાની અસર ન થાય જો સમજણી શ્રોતા મળે ને તો વક્તા સફળ ન થાય અહીંયા વક્તા સફળ થઈ ગયા એટલે એકવાર તમારે બધા માટે તારી પાડી દો.